कोरोना वायरस महामारी वच्चे अलंगमांथी मोटा प्रमाणमां श्रमिको तेमना वतन परत फर्या हता। आवा संजोगोमां अलंगमां चार प्लॉटमां इंडियन जहाजोनुं बीचिंग करवामां आव्युं छे। नवा चार इंडियन जहाजो रिसाइकलिंग माटे अलंगमां बीच तो थया, परंतु तेने कटिंग करनार श्रमिकोनी चेन तूटी जता अलंगनो व्यापार भांगी पड़े तेवी स्थिति उभी थई छे। महामारी वच्चे અલંગ યાર્ડ ખાતે નિયમોના પાલન સાથે શિપ રિસાયકલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। જ્યારે શ્રમિકોને શિપ બ્રોકરો દ્વારા પગારની ચૂકવણી કરી આપી કીટ વિતરણ પણ કર્યું હતું, પરંતુ કોરોનાનો ડર અલંગના શ્રમિકો પર હાવી થઈ જતાં વતન પરત ફરવાની બુલંદ માંગ વચ્ચે 10,000 કરતાં વધુ શ્રમિકો બસ અને ટ્રેન દ્વારા તેમના વતન રવાના કરવામાં આવ્યા। આ સમયમાં જ ચાર ઇન્ડિયન શિપ અલગ અલગ પ્લોટમાં બીચિંગ કરવામાં આવ્યું છે। આ શિપની રિસાયકલિંગની કામગીરી શરૂ કરવાની છે। શ્રમિકોના અભાવે શિપ બ્રોકરો મુશ્કેલીમાં મુકાયા છે। શિપ કટિંગ માટે અલગ અલગ વિભાગોના મજૂરોની એક ચેઇન હોય છે, જે ચેઇન હાલ વતન વાપસીના કારણે તૂટી જતાં શિપ બ્રેકરોને અલંગ શિપ બ્રેકિંગ વ્યવસાય શ્રમિકોના અભાવે ભાંગી પડે તેવી ભીતિ વ્યક્ત કરી છે। લોકડાઉન સમય દરમિયાન જે જહાજો ટોટલ બીચ થયા, એટલે 20 માર્ચથી લઈને આજ સુધી જોયો તો ફક્ત 4 જહાજના બીચિંગ થયા છે। કારણ કે કેન્દ્ર સરકારની વખતો વખતની જે ક્રુ માટેથી ને વિદેશથી ક્રુ જે આવતા હોય છે, ઇન્ડિયન ક્રુ આવતા હોય છે, એની ગાઈડલાઇન છે અનુસરવી પડતી હોય છે, અને એના કારણે થઈને અત્યારે ફક્ત ઇન્ડિયન ક્રુને જ અહીંયા એલાઉડ છે, બાકી વિદેશના ક્રુને અહીંયાથી એલાઉડ નથી। કારણ કે તમામ પ્રકારની ફ્લાઇટો પણ બંધ છે અને વખતો વખતના સરકારની ગાઈડલાઇન છે, તો અત્યારે હાલના તબક્કે કોઈ શિપ દેખાતા નથી અમને આવશે એવું, જ્યાં સુધી ક્રૂની ગાઈડલાઇન ચેન્જ નહીં થાય ત્યાં સુધી। જે ચાર શિપ ઇન્ડિયન ક્રૂ હતા અથવા તો ડેડ વેસલ હતા એ જ આવેલ છે, અને આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો અમે ઉદ્યોગ પણ નહીં ચલાવી શકીએ, કારણ કે મજૂર વગર ઉદ્યોગ નહીં ચાલે। તો આ સમય દરમિયાન સરકારે એક એ પણ વિચારવું જોઈએ કે જે ત્યાં મજૂરોને જેને અહીંયા કામ કરવા માટે આવવું છે, આજે આપણી પાસે ખૂબ કામ છે ગુજરાતમાં, તો કામ કરવા જે આવવું છે એ લોકો માટે પણ એક કોઈ નવી ગાઈડલાઇન બહાર પાડીને કે અથવા એની માટે થઈને એન્કરેજ કરીને એ લોકોને અહીંયા લાવીને ઉદ્યોગો જે ચાલુ છે એને શરૂ રખાવવા જોઈએ। નવા શિપ તો કદાચ જો ક્રૂની ગાઈડલાઇન ચેન્જ થાય અને જો અમને પોસાતું હશે તો ચોક્કસ આવશે, પરંતુ શિપનું કટિંગ કામ ચાલુ નહીં થાય તો ચોક્કસ બધા શિપ બ્રેકર ભાઈઓ વિચારશે કે આપણે વ્યાજનો અને બીજા આર્થિક બોજાઓ કેટલા સહન કરી શકીએ, તો એ ખૂબ જ અત્યારે ગંભીર પ્રશ્ન છે જેનો જવાબ તો આવતો સમય હવે પછીનો લોકડાઉન ખુલતા શું પગલાં સરકારો દ્વારા લેવાય છે એની ઉપર બહુ આધાર રાખશે। સરકાર દ્વારા હાલ કોરોના વાયરસના સંક્રમણને લઈને માત્ર ઇન્ડિયન જહાજોને સ્ક્રેપ માટે લાવવાની મંજૂરી મળેલ છે, પરંતુ મોટાભાગના મજૂરો પણ જો વતન પાછા ફરશે તો શિપ બ્રેકરોને આર્થિક મોટી નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। આત્મનિર્ભર ભારત